नमस्कार, હું છું હેમાલી. હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરીશું, પરંતુ સૌથી પહેલા એક નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. રાજકોટની નામાંકિત સ્કૂલો એસએનકે નચિકેતા જેવી સ્કૂલોમાં કોરોનાનો પગપેસારો, વાલીઓમાં ભય. રાજકોટ વાસીઓ છૂટવાયા, 9.2 ડિગ્રી કાતિલ ઠંડી. ગોંડલ જડપડીના પાટિયા પાસે મિની બસ પલટી મારી જતા 11 મુસાફરો ઘાયલ. હવે જોઈશું સમાચારો વિસ્તારથી. બાબરા નગરપાલિકામાં સફાઈ કામદારોનું શોષણ કરતા વાલ્મીકિ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બાબરા મુન્નાભાઈ પરમારની આગેવાની નીચે બાબરા નગરપાલિકામાં 30-40 વર્ષથી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારોનું બાબરા નગરપાલિકા દ્વારા શોષણ કરવામાં આવતા અને અવારનવાર નગરપાલિકાના પદાધિકારીઓ સફાઈ કામદારોને છૂટા કરી દેવાની ધમકી આપતા આ બાબતે વાલ્મીકિ સમાજ દ્વારા મોટી સંખ્યામાં હાજર રહીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અહેવાલ વિજય માલી, બાબરા. અમારા જે કઈ પ્રશ્ન લઈ તેને મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપવા એવા છે કે અવાર નવા લખિત લોખિત આ 30-30 વર્ષથી બાબરા નગરપાલિકામાં કોઈ ઉકેલ, કોઈ પણ પ્રશ્નનો સફાઈ કામદાર નો આવતો નથી. સફાઈ કામદાર નું શોષણ જ કરે નગરપાલિકા. આ ચાલુ નોકરી અવસાન થઈ ગયા, આ 6 વર્ષ એમને પૂરા થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા, હવે એના કઈ ભાઈ હજી સુધી મળવા પાત્ર નથી. ભાઈ ખાસડી નું લુગડું નાખવા રહેવા નથી દીધું નગરપાલિકા. બરોબર, એટલે જે કઈ અમારા સરકાર ના નિયમ પ્રમાણે જે કઈ અમને જમવાનું થતું હોય એ અમને આપવું. પ્રમુખ શ્રી એવું કે અને પ્રમુખ મહાજન હાલમાં રેખાબેન આંબલિયા સુટાણા છે અને શોષણ બધી પ્રમુખ લલિત આંબલિયા કરે છે. સફાઈ કામદારો ને ગંદડગતિ કરે છે. અને અમારે રસ્તો થવો જોઈએ.